કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ચાલો, આજે આપણે અમારી આસપાસ ભણવાનું છે. અમારી આસપાસનો પાઠ ત્રીજો, લીલીછમ દુનિયા, જેમનું પેજ નંબર 27 આજે આપણે ખોલવાનું છે. ચાલો પેજ નંબર 27 કાઢો રબર અને પેન્સિલ સાથે. પેજ નંબર 27, જેમાં સૌથી પહેલા આજની તારીખ લખી લ્યો. પેલા આજની તારીખ છે 22/9/2020. 22/9/2020. ચાલો, આજનો વાર છે મંગળવાર. ચાલો હવે આજની ક્લાસ એક્ટિવિટી આપણે શરૂ કરીએ. ક્લાસ એક્ટિવિટીમાં સૌથી પહેલો પ્રશ્ન, જેમની સૂચના છે ખોટા શબ્દ પર છેકો મારો. પ્રશ્ન પહેલો, વનસ્પતિના મૂળ કે પાન જમીનની અંદર હોય છે. વનસ્પતિના તો મૂળ જમીનની અંદર હોય, એટલા માટે પાન ઉપર છેકો. પ્રશ્ન નંબર બે, વનસ્પતિ જમીન કે સૂર્યપ્રકાશ તરફ મોટી થાય છે. વનસ્પતિ જમીન કે સૂર્યપ્રકાશ તરફ મોટી થાય છે. તો વનસ્પતિ સૂર્યપ્રકાશ તરફ મોટી થાય છે, એના માટે જમીન ઉપર છેકો. પ્રશ્ન નંબર ત્રણ, વૃક્ષ એ છોડ કરતા ઉંમરમાં મોટું કે નાનું હોય છે. વૃક્ષ એ છોડ કરતા ઉંમરમાં મોટું કે નાનું હોય છે. તો વૃક્ષ તો મોટું હોય, તો નાના ઉપર છેકો. પ્રશ્ન નંબર ચાર, વૃક્ષ વેલા ને ઊંચે ચડવા માટે ટેકાની જરૂર પડે છે. વૃક્ષ વેલાને ઊંચે ચડવા માટે ટેકાની જરૂર પડે છે. તો વૃક્ષને ન જરૂર પડે, વેલાને ટેકાની જરૂર પડે, એટલા માટે વૃક્ષ ઉપર છેકો. પ્રશ્ન નંબર પાંચ, દાડમ મરચું ખોરાકમાં અને ઔષધ તરીકે પણ વપરાય છે. દાડમ મરચું ખોરાકમાં અને ઔષધ તરીકે વપરાય છે. તો મરચા ઉપર છેકો. પ્રશ્ન નંબર છ, કેળ તુલસીનું પાન લાંબુ હોય છે. કેળ કે તુલસીનું પાન લાંબુ હોય છે. તો તુલસીનો તો છોડ હોય છે, તુલસીના પાન પણ નાના હોય છે, કેળાના પાન લાંબા હોય છે, તેથી તુલસી ઉપર છેકો. પ્રશ્ન નંબર સાત, લીમડો તુલસી ને પવિત્ર માની ધાર્મિક કાર્યોમાં વપરાય છે. લીમડો તુલસીને પવિત્ર માની ધાર્મિક કાર્યોમાં વપરાય છે. તો લીમડા ઉપર છેકો. પ્રશ્ન નંબર આઠ, દ્રાક્ષ ઝાડ વેલા પર થાય છે. દ્રાક્ષ ઝાડ વેલા પર થાય છે. દ્રાક્ષ વેલા પર થાય છે, તેથી ઝાડ ઉપર છેકો. પ્રશ્ન નંબર આઠ,
કારેલા દૂધી નું તેલ માથામાં નાખવામાં આવે છે. કારેલા દૂધીનું તેલ માથામાં નાખવામાં આવે છે. તો માથામાં તો આપણે દૂધીનું તેલ નાખીએ છીએ, તેથી કારેલા પર છેકો. પ્રશ્ન નંબર 10. ઝાડ વિમાનના છાંયડામાં માણસ પશુ પંખી આરામ કરે છે. ઝાડ વિમાનના છાંયડામાં માણસ પશુ પક્ષી આરામ કરે છે. વિમાનની અંદર પશુ પક્ષી જઈ શકતા નથી, જેથી ઝાડના છાંયડામાં માણસ પશુ પક્ષી આરામ કરે છે, તેથી વિમાનમાં છેકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના વિધાનો સામે સાચા અને ખોટાની નિશાની કરો. ચાલો, પહેલું, સાગ ફર્નિચર માટેનું લાકડું પૂરું પાડે છે. સાગ ફર્નિચર માટેનું લાકડું પૂરું પાડે છે, તેની સામે કરો સાચું. બીજું, તુલસી ઔષધ તરીકે ઉપયોગી છે. તુલસી ઔષધ તરીકે ઉપયોગી છે, તેની સામે કરો સાચું. ત્રીજું, પપૈયું વેલા પર પાકતું ફળ છે. પપૈયું વેલા પર પાકતું ફળ છે, તેની સામે કરો ખોટું. પપૈયાનું ઝાડ હોય છે, વેલો હોતો નથી. પ્રશ્ન ચોથો, વનસ્પતિ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. વનસ્પતિ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે, તેની સામે કરો સાચો. પાંચમું, તળાવના પાણીમાં પણ વેલા પથરાયેલા હોય છે. તળાવના પાણીમાં પણ વેલા પથરાયેલા હોય છે, તેની સામે કરો સાચું. નંબર 6, વેલાઓને સારી રીતે ફેલાવવા ખેડૂતો વેલાઓના માંડવા બાંધે છે. વેલાઓને સારી રીતે ફેલાવવા ખેડૂતો વેલાઓના માંડવા બાંધે છે, તેની સામે કરો સાચું. પ્રશ્ન નંબર 7, દ્રાક્ષનું થડ જાડું અને મજબૂત હોય છે. દ્રાક્ષનું થડ જાડું અને મજબૂત હોય છે, તેની સામે કરો ખોટું, કારણ કે દ્રાક્ષના તો વેલા હોય છે. પ્રશ્ન નંબર 8, છોડ પર ચડ ઉતર કરી શકાય. છોડ પર ચડ ઉતર કરી શકાય, તેની સામે કરો ખોટું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો. બધાએ હાથમાં પેન્સિલ અને ફૂટપટ્ટી અને વ્યવસ્થિત લીટી કરીને જોડકા જોડવાના છે. ચાલો, કેળાનું ફળ, તો કેળાનું ફળ શું આવે? કેળા, બરોબર છે. કેળાનું ફળ કેળા, તેને કેળા સાથે જોડો. આંબાનું ફળ, તો આંબાનું ફળ છે કેરી. ચાલો, આંબાનું ફળ તેને કેરી સાથે જોડો. લીમડાનું ફળ, તો લીમડાનું ફળ છે લીંબોળી, તેને લીંબોળી સાથે જોડો. વડનું ફળ ટેટા. વડનું ફળ ટેટા, વડના ફળને ટેટા સાથે જોડો.
ઉંમર વધારે હોય તેને શું કહેવાય? હા બરોબર છે, ઉંમર વધારે હોય તેને કહેવાય ઝાડ, તેને ઝાડ સાથે જોડો. છઠ્ઠું, જમીન પર પથરાય તે શું છે? વેલા. જમીન પર પથરાય તેને કહેવાય વેલા, તેને વેલા સાથે જોડો. ચાલો આજનું આપણું પાઠ ત્રીજાનું પેજ નંબર 27 અહીંયા પૂરું થાય છે. ચાલો પેજ નંબર 28 નું હોમવર્ક આપણે જોઈએ. પેજ નંબર 28 જે આપણે 27માં છેકો, ખરા ખોટાની નિશાની અને જોડકા જે આપણે શીખી ગયા છીએ તે તમારે પેજ નંબર 28માં વાંચી અને તેમાં હોમવર્ક કરવાનું છે. મેં તમને પેજ નંબર 26 હોમવર્કમાં આપેલ હતું તે બધા બાળકોએ કરેલ હશે. ચાલો આજનું આપણું અહીંયા અમારી આસપાસનો વિષય પાના નંબર 27 પૂરું થાય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું. ગુડ બાય બાળમિત્રો.